રિટાયર્ડ જસ્ટિસ કુરિયન દ્વારા પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર આરોપ લગાવવામાં આવ્યો છે. તેઓ દીપક મિશ્રા રિમોટ કંટ્રોલથી ચાલતા હતા તેવો આરોપ લગાવ્યો છે, જેને કંઈક ફરી એકવાર સુપ્રીમ કોર્ટની ન્યાય પ્રણાલી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. રિમોટ કંટ્રોલથી ચાલતા ન્યાયાધીશ, પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર આરોપ. દીપક મિશ્રા રિમોટ કંટ્રોલથી ચાલતા હતા, રિટાયર્ડ જસ્ટિસ કુરિયનનો દાવો. જસ્ટિસ કુરિયને તેમને સુપ્રીમ કોર્ટની આઝાદી અને ગૌરવ ટકાવી રાખવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થયેલા જસ્ટિસ કુરિયન જોસેફે એક આશ્ચર્યચકિત કરી દેતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે 12 જાન્યુઆરી 2018 રોજ દેશમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટના જજોની જે વિવાદિત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં પોતે એટલા માટે ભાગ લીધો હતો કે તેમને લાગતું હતું કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને કોઈ બહારથી કંટ્રોલ કરી રહ્યું છે. સાથે જ તેઓ જે રીતે જુદા જુદા કેસ દરેક જજને ફાળવતા હતા તે પણ એક સવાલ ઉઠાવવા યોગ્ય મુદ્દો હતો. એક અખબારને આપેલ ઇન્ટરવ્યુમાં કુરિયન જોસેફે તે વિવાદિત પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેઓ અન્ય વરિષ્ઠ જજોની સાથે સામેલ થયા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે જસ્ટિસ મિશ્રા સીજેઆઈ બન્યા હતા, તેના 4 જ મહિનામાં એવું તો શું ખોટું થઈ ગયું કે તમારે પહેલી વાર મીડિયા સમક્ષ જવું પડ્યું? તેના જવાબમાં જસ્ટિસ જોસેફે કહ્યું હતું કે તે સમયે દેશની સર્વોચ્ચ અદાલતના કામકાજ પર પ્રભાવ પાડવામાં આવી રહ્યો હતો, જેના અનેક ઉદાહરણ જોવા મળતા હતા, જેમાં પસંદગીના જજો અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના જજોની નિયુક્તિના મામલે નેતૃત્વ તેમજ જુદી જુદી બેન્ચના ગઠનમાં અને કેસની સોંપણીમાં જોઈ શકાતા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે બહારથી કોઈ વ્યક્તિ સીજેઆઈને નિયંત્રિત કરતું હતું એમ મને લાગતું હતું, જે માટે અમે તેમને મળવા પણ ગયા હતા અને આ બાબતે પૂછ્યું પણ હતું, તેમજ તેમને સુપ્રીમ કોર્ટની આઝાદી અને ગૌરવ ટકાવી રાખવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિવાદિત પ્રેસ કોન્ફરન્સમાં વિદ્રોહી જજો દ્વારા તત્કાલીન સીજેઆઈ મિશ્રાના કામકાજ ઉપર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ લોયાની સંદિગ્ધ મોત અંગે પણ એક અપીલની સુનાવણી પણ કરવામાં આવી હતી.